नमस्कार विद्यार्थी मित्रों, NEST SPI यूट्यूब चैनल में मिनल भट्ट आज आपनो हार्दिक स्वागत करूँ छू। स्टैंडर्ड 10 पार्ट 6 गुजराती नो अपने वायरल इन्फेक्शन पाठ आप आज भणीए। सौ प्रथम लेखक परिचय जोईए, लेखक परिचय पछी आ पाठ विषय नी आपणे माहिती लईए। तो लेखक छे, ए लेखकनु नाम छे ए गुणवंत शाह। लेखकनो जन्म 12/3/1937। लेखकनु पूरुं नाम गुणवंत भूषणलाल शाह। एमनु वतन छे सूरत जिल्लानु रांदेर गाम। अभ्यास सेनो कार्य अध्यापक तरीके ने कार्य करेलू छे। एमां वडोदरानी महाराजा सयाजीराव युनिवर्सिटी, अमेरिकानी मिशिगन युनिवर्सिटी अने दक्षिण गुजरातनी युनिवर्सिटी में अध्यापक तरीके ने सेवाओं आपेली छे। पुस्तकों में एमना निबंध संग्रह में जोईए तो कार्डियोग्राम, रणतो लीलाछम, वगड़ा ने तरस टौकानी, विचारोना वृंदावन में एमना नोंधपात्र निबंध संग्रहों जोवा मळे छे। बिलो टीलो टच अने जातपणीनी जात्रा एमनी आत्मकथा जोवा मळे छे। गांधीना चश्मा, रामायण, मानवतानु महाकाव्य अने महाभारत। रामायण मानवतानु महाकाव्य, महाभारत मानव स्वभावनु महाकाव्य। एमना व्यक्ति विचारना चिंतनना ग्रंथों जोवा मळे छे। तेमने रणजीतराम सुवर्णचंद्रक तथा दर्शक एवॉर्ड अने गुजरात साहित्य अकादमी गांधीनगर द्वारा साहित्य रत्न एवॉर्ड पण मळ्यो छे अने भारत सरकारना पद्मश्री पुरस्कारथी पण तेओ सन्मानित થયેલા છે। આપણે આ લેખક પરિચયને ટોપિક વાઇઝ જોઈએ જેથી સરળતાથી આપણને યાદ રાખી શકાય અને એની સમજૂતી પણ આપણે લેતા જઈએ। પાઠનું નામ વાયરલ ઇન્ફેક્શન, લેખકનું નામ ગુણવંત શાહ, લેખકનો જન્મ 12/3/1937, લેખકનું પૂરું નામ ગુણવંત ભૂષણલાલ શાહ, લેખકનું વતન સુરત જિલ્લાનું રાંદેર ગામ, કાર્ય મતલબ અધ્યાપક તરીકે પ્રોફેસર તરીકેને કાર્ય કરેલું છે, ક્યાં ક્યાં કરેલું છે તો કે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી મતલબ MS યુનિવર્સિટીમાં, અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં, તેમજ દક્ષિણ ગુજરાતની યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે પ્રોફેસર તરીકે એને સેવાઓ આપેલી છે। પુસ્તકોમાં निबंध संग्रह, कार्डियोग्राम, रण तो लीलाछम, वगड़ा ने तरस टौकानी, विचारों ना वृंदावन में, आटला एना निबंध संग्रहों छे। एमनी आत्मकथा छे बिलो टीलो टच, जात भणीनी जात्रा। व्यक्ति विचार चिंतनना ग्रंथों छे मतलब एने पोताना विचारों चिंतनपूर्वक એને વિચારો પોતાની રીતે જે રજૂ કરેલા છે, લખેલા છે એવા બે એના પુસ્તકો છે। એમાંનું એક છે રામાયણ માનવતાનું મહાકાવ્ય, મતલબ રામાયણ નામનું પુસ્તક છે એને માનવતાનું મહાકાવ્ય તરીકે સંબોધીને એણે આખા પુસ્તક છે એ આખા પુસ્તકની રચના છે એને કરેલી જોવા મળે છે। મહાભારત માનવ સ્વભાવનું મહાકાવ્ય, મહાભારત માનવ સ્વભાવનું મહાકાવ્ય એ પણ એણે પુસ્તકની રચના કરેલી છે। મહાભારત આધારિત અને મનુષ્યના સ્વભાવ આધારિત આખું વર્ણન છે એ આ પુસ્તકમાં કરેલું જોવા મળે છે। એવોર્ડ રણજીતરામ સુવર્ણચંદ્રક તથા દર્શક એવોર્ડ, ભારત સરકારનો શ્રેષ્ઠ કહેવામાં આવે છે એવો પદ્મશ્રી એવોર્ડ, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સાહિત્ય રત્નનો એવોર્ડ પણ મળેલો છે। સાહિત્ય પ્રકાર એમનો નિબંધ અને સંદર્ભ ગ્રંથ છે મરો ત્યાં સુધી જીવોમાંથી। હજી એક વખત આપણે વિદ્યાર્થી મિત્રો એનો લેખક પરિચય જોઈ લઈએ। પાઠનું નામ વાયરલ ઇન્ફેક્શન, લેખકનું નામ ગુણવંત શાહ, લેખકનો જન્મ 12/3/1937, લેખકનું પૂરું નામ ગુણવંત ભૂષણલાલ શાહ, લેખકનું વતન
સુરત જિલ્લાનું રાંદેર ગામ, કાર્ય વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, અમેરિકાની મિશિગન યુનિવર્સિટી તેમજ દક્ષિણ ગુજરાતની યુનિવર્સિટીના અધ્યાપક પ્રોફેસર તરીકે એમણે સેવા આપી હતી. પુસ્તકોમાં નિબંધ સંગ્રહ, કાર્યોગ્રામ, રણ તો લીલાછમ, વગડાને તરસ ટહુકાની, વિચારોના વૃંદાવન, આત્મકથામાં બિલ્લો ટિલ્લો ટચ, જાત ભણીની જાત્રા, વ્યક્તિ વિચાર ચિંતનના ગ્રંથો કે રામાયણ, માનવતાનું મહાકાવ્ય અને માનવ મહાભારત, માનવ સ્વભાવનું મહાકાવ્ય એવોર્ડ રણજીતરામ સુવર્ણચંદ્રક તથા દર્શક એવોર્ડ અને પદ્મશ્રી એવોર્ડ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સાહિત્ય રત્ન એવોર્ડ. સાહિત્ય પ્રકાર નિબંધ અને સંદર્ભ ગ્રંથ મળો ત્યાં સુધી જીવોમાંથી. વિદ્યાર્થી મિત્રો, આ લેખક પરિચય જોયા પછી આપણે પાઠના નામ છે એ પાઠના નામ આધારિત આપણે સમજીએ કે લેખકે આ પાઠમાં કહેવા શું માગે છે. જો વિદ્યાર્થી મિત્રો, આમ આપણે સમજીએ તો આપણા જીવનની માટે છે ને ખૂબ ઉપયોગી વસ્તુ કહેવામાં આવેલી છે. આજે જે સુખ સુવિધાપૂર્ણ જીવન લોકોને પ્રાપ્ત થાય છે, બરાબર, એના કારણે લોકોના અંદર જે અલગ અલગ પ્રકારના રોગો પ્રવેશતા જોવા મળે છે અને સુખ સુવિધા ઉત્પન્ન થાય છે એને કારણે જે રોગો પ્રવેશે છે એને આધારિત અહીંયા આગળ લેખકે જીવનને ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે. આ નિબંધમાં લેખકે આપણા સમાજની અનેક મર્યાદાઓ તરફ આંગળી ચીંધી છે. આજની કુટેવો લોકોની અંદર જે પ્રવેશતી જોવા મળે છે એ કુટેવો તરફ આંગળી ચીંધતી જોવા મળ્યા છે. આપણે આરોગ્યની કાળજી બરોબર લેતા નથી, જેના કારણે અનેક હઠીલા રોગ છે એ શરીરમાં ઘર કરી જાય છે. પહેલું સુખ તે જાતે ન રહ્યા, પહેલું સુખ છે ને જીવનનું સુખ છે ને પહેલું સુખ ગણવામાં આવે છે. એ આપણે ત્યાં કહેવત છે, પણ આ કહેવતને જીવનમાં ભાગ્યે જ કોઈ એવા છે કે જીવનની અંદર છે પોતે ઉતારતા જોવા મળે છે. કુટેવો અને આરોગ્ય એ એક સિક્કાની બે બાજુ છે. આપણું આરોગ્ય બગડે છે તો એને જવાબદાર ખરેખર આપણે પોતે જોઈએ છીએ, અને આપણી અંદર એવી કુટેવો પ્રવેશે છે ત્યારે આપણું આરોગ્ય બગડે છે ને. જેમ કે કેન્સરનો રોગ થાય છે, બરાબર, તો કેન્સરના રોગ કંઈક આપણી અંદર રહેલી એવી કુટેવ છે કે જે કુટેવને કારણે આપણે આપણા શરીરને કેન્સરને નોતરીએ છીએ, બરાબર. એમ આવી ઘણી કુટેવો છે એને આધારિત લેખકે ખૂબ સુંદર સમજણ આપેલી છે. એટલે કહે છે કે કુટેવ એ એક આરોગ્યની એક સિક્કાની બે બાજુ સમાન ગણાય છે. એ બાબત અહીં લેખક આપણું ધ્યાન દોરે છે. જો કે સફાઈનો મહિમા થશે તો આપોઆપ આરોગ્યમાં પણ સુધારો થશે. એ જ રીતે પાન, ગુટકા, સિગારેટ જેવા વ્યસનોમાં લોકો ડૂબેલા છે. માત્ર જીવનને સુધારવું હોય તો પ્રેમ તત્વ છે એ જ જીવનને સુંદર બનાવે છે. એ સંદેશ પણ આ નિબંધમાં આપણને જોવા મળે છે. સરળ ગદ્યમાં અનેક મહાનુભાવના સંદર્ભો દ્વારા અનેક મહાનુભાવોની વાતો કરીને લેખકે પોતાની વાતને ખૂબ ધારદાર બનાવી છે અને પ્રજાકીય જાગૃતિનું કામ છે અહીં આગળ કરવામાં આવેલું છે. ખરેખર વિદ્યાર્થી મિત્રો, જો આ પાઠ સમજ્યા પછી તમે તમારી જાતને ઢંઢોળશો ને તો પણ તમને લાગશે કે ખરેખર આની અંદર આપણે પણ જકડાઈ ગયેલા છીએ. આપણું જીવન પણ જાણે આને છે એ નોતરતું હોય ને એવું જોવા મળે છે. અહીં સુપ્રસિદ્ધ ચિંતક અને નિબંધકાર એવા ગુણવત શાહના મળો ત્યાં સુધી જીવો નિબંધ સંગ્રહમાંથી આ નિબંધ લેવામાં આવેલો છે. આ નિબંધમાં લેખકે જે અનેક સામાજિક મર્યાદાઓ છે, કુટેવો છે, એની તરફ અંગુલી નિર્દેશ કરેલો જોઈ શકાય છે. આરોગ્યનું મહત્ત્વ દર્શાવવા આપણે પહેલું સુખ તે જાતે ન રહ્યા કહેવતનો ઉલ્લેખ કરીએ છીએ, પરંતુ આરોગ્ય પ્રત્યેની જે ગંભીર બેદરકારી છે ને એ ગંભીર બેદરકારીને આપણે જોતા આપણે એ કહેવતનો સતત ઉપહાસ કરતા હોઈએ ને એ વાસ્તવિકતા અહીં લેખકે રજૂ કરેલી છે કે કહેવત બોલીએ છીએ પરંતુ એ કહેવતનો જાણે આપણે ગંભીરતાપૂર્વક, બેદરકારીપૂર્વક એનો જાણે ઉપવાસ કરી રહ્યા છીએ, હાસ્ય કરી રહ્યા છીએ એની ઉપર, એવી વાસ્તવિકતા લેખકે છે હળવી અને કટાક્ષમય શૈલીની અંદર છે અહીં રજૂ કરેલી છે. ગંદકી પ્રત્યે સુગ ધરાવવાને બદલે જે રીતે આપણે વ્યાપક રીતે ગંદકીનો સહજ સ્વીકાર કરતા હોઈએ છીએ તેને વિશ્વભરમાં જોટો મળે એમ નથી, અને વિશ્વભરની અંદર એ ગંદકીનો જોટો છે ક્યાંય જોવા મળતો નથી.
આપણા લોકો જેની પ્રત્યે બેદરકારી દાખવેલી છે. હા, હવે થોડી ઘણી એ બાબતની સ્વચ્છતા બાબતે જોવા મળે છે, પરંતુ હજી સંપૂર્ણ રીતે છે તો આપણે જોઈ શકતા નથી. આ નિબંધમાં લેખકે ખાનપાનની બિનઆરોગ્યપ્રદ રીતભાત, વ્યસનોનું વળગણ, બેઠાડું જીવન, માનસિક અસ્વસ્થતા, જીવન શ્રદ્ધાનો અભાવ જેવી નકારાત્મક બાબતોથી દૂર રહેવાની સલાહ આપી છે. અને આપણી ખાનપાનની જે બિનઆરોગ્યપ્રદ હંમેશા ખાતું જ રહેવું, ખાતા રહેવાની ટેવ જે આપણા જીવનની અંદર છે, જે આપણા શરીરને બગાડી રહ્યું છે, એની રીતભાત છે. વ્યસનોનું લોકોને જે વળગણ લાગેલું છે, જીવન બેઠાડાપણાનું જે સુખી જીવન, બેઠાડા જીવનપણાની જે લોકોની વ્યાખ્યા બદલાઈ ગયેલી જોવા મળે છે, માનસિક રીતે અસ્વસ્થતા જે જોવા મળે છે, જીવન પ્રત્યેની શ્રદ્ધાનો જે અભાવ જોવા મળે છે, આ જેવી નકારાત્મક બાબતો છે એ દૂર રહેવાની સલાહ લેખકે આપણને આ પાઠમાં આપેલી છે. વળી જીવનને સુંદર બનાવનાર પ્રેમ તત્વનો મહિમા કરી લવ થેરેપી અપનાવવાની પણ હિમાયત કરેલી છે. બરાબર ને? પ્રેમ વડે જ જીવન છે એને સુધારી શકાય છે એની બાબતે પણ અહીંયા પ્રયાસ કર્યો છે. આમ આ નિબંધ દ્વારા આરોગ્ય પ્રત્યે ઉદાસીન પ્રજાને ઢંઢોળવાનો, આરોગ્ય પ્રત્યે લોકો પ્રજા જે ઉદાસીન જોવા મળે છે ને, એક ઢંઢોળવાનો અને જાગૃત કરવાનો લેખકે સ્તુત્ય નાનકડો એવો પ્રયાસ કરેલો જોઈ શકાય છે. નાનકડી એવી લોકોમાં જાગૃતિ લાવવાનું કામ છે એ કરેલું જોઈ શકાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પાઠને હવે આપણે સમજીએ. લેખક કહે છે કે એક જમાનામાં, ખૂબ સુંદર ઉદાહરણ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, છે કે એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે ને તો ડાક્ટરને સજા કરતા. કહે છે કે એક જમાનો હતો કે જ્યાં ચીનના લોકો છે એ સમયે ગામની અંદર કોઈ માંદું પડતું ને તો સજા ડોક્ટરને કરતા હતા. અને સેમ્યુઅલ બટલર, જો સમજો લેખકનું નામ છે, એ કહે છે કે સેમ્યુઅલ બટલરે એક આદર્શ સમાજની રચના કરેલી છે. સેમ્યુઅલ બટલર નામના એક વ્યક્તિ થઈ ગયા છે, બરાબર, જીવનચિંતક થઈ ગયેલા છે. એણે એક આદર્શ સમાજ છે ને, એ આદર્શ સમાજની રચના કરી છે. કેવા આદર્શ સમાજની રચના કરી છે? તો કે એની કલ્પનામાં કરેલી જે રચના છે એમાં એવું છે કે માંદા પડનાર માણસને કેદની સજા થવી જોઈએ. આદર્શ સમાજ એવો હોવો જોઈએ કે માણસ શું એ બીમાર પડે ને તો એને ખરેખર કેદની સજા થવી જોઈએ, કારણ કે બીમાર એ પોતાની કુટેવોને કારણે જ પડતો જોવા મળે છે. એટલે બીમાર પડે ને તો આદર્શ સમાજ એ જ કહી શકાય કે જેમાં કોઈ પણ પ્રકારની બીમારી હોવી જોઈએ નહીં. આજે તો આપણે વાસ્તવિકતાનો અનુભવ કરી રહ્યા છીએ, બરાબર ને, જે એક પ્રકારનો વાયરસ છે આપણા આખા વિશ્વને છે જે ભળો લઈ રહ્યો છે, થોડી આપણી કુટેવોને કારણે. એટલે અહીંયા આગળ છે કે છે કે માંડા પડનાર માણસ છે અને ખરેખર કેદની સજા થવી જોઈએ. બટરાડ રસેલે એક નિબંધમાં ભારે ગમત કરી છે. એને એક નિબંધની અંદર ખૂબ સુંદર રીતે અહીંયા જો લેખક જે આ બે વ્યક્તિઓ છે એની વિશેના વિચારધારા છે અહીંયા રજૂ કરેલી છે કે બટરાડ રસેલેના નિબંધમાં એક ગમત કરતાં લખ્યું છે કે કાર ખોટકાઈ પડે તો એનો માલિક થોડોક શરમાઈ જાય છે. અને કાર ખોટવાય તો માલિક શરમાઈ જાય, પરંતુ માણસ પોતાનું શરીર ખોટકાય તો એની વાત બીજાઓ આગળ ગૌરવપૂર્વક કરે છે. હકીકત છે ને વિદ્યાર્થી મિત્રો, બીમાર પડીએ ને તો આમ આનંદથી આપણે કહીએ કે અમને તો આ બીમારી થઈ છે, બરાબર ને, મારી ખબર કાઢવા નથી આવતા, અમને આમ નથી કરતા. પણ ખરેખર શું એ આનંદથી કહેવાની વાત છે? એની આગળ ગૌરવ લેવાની વાત છે? કેમ એક કાર ખોટવાઈ જાય છે તો આપણે આગળ પાછળ ઊભેલા લોકોની સામે આપણે શરમ અનુભવીએ છીએ કે આટલા બધાની વચ્ચે મારી કાર ખોટવાઈ ગઈ? એ તો એક નિર્જીવ વસ્તુ છે. જ્યારે અહીંયા આગળ છે, શરીર એ તો સજીવ છે, જે આપણે આજીવન આપણો સાથ આપવાની વસ્તુ છે, તો એ ખોટવાય તો એને આપણે બીજાઓ આગળ આનંદપૂર્વક એનો ગૌરવ લઈએ. તાવ આવ્યો, મને તો તાવ આવ્યો છે, તેની વાત ગૌરવપૂર્વક કરવાની છે, બરાબર, તો એ શું યોગ્ય છે? અને કટાક્ષ કર્યો છે, શું યોગ્ય છે? અયોગ્ય વાત છે આ. એટલે માણસ પોતાના જ શરીરની સાથે નિર્દયતાપૂર્વક વર્તતા જોવા મળે છે. અને લેખક કહે છે કે માણસ છે ને એ ખરેખર દયા વગર જાણે ને પોતાના શરીરની છે ને કોઈ પણ પ્રકારની દયા જ નથી. દયા વગર પોતાના શરીરની સાથે નિર્દયતાપૂર્વક, ક્રૂરતાપૂર્વક, ઘાતકીપણાપૂર્વક છે એ વર્તન કરતા છે
એ અહીંયા આગળ જોવા મળે છે. ભણેલા લોકો પણ ખાવા પીવામાં અભણની માફક વર્તતા જોવા મળે છે. ભણેલા છે, ખૂબ ભણેલા લોકો છે, એ પણ ખાવા પીવાની બાબતની અંદર છે ને જાણે પોતે અભણ હોય ને એની જેમ વર્તન કરતા જોઈ શકાય છે. ડૉક્ટરો પણ પોતાના આરોગ્ય અંગે ક્યારેક દર્દી જેવા જ બેદરકાર જોવા મળે છે. અને ભણેલા લોકો ખાવા પીવાની બાબતમાં ગમે ત્યારે ગમે તે સમયે ગમે તેવું ને ગમે તેટલું ખાવું, બરાબર, એ જાણે ખાવા માટે જિંદગી જીવતા હોય ને, બીજું કોઈ કામ જ નથી જીવનની અંદર, જાણે ખાવા માટે જિંદગી જીવતા હોય ને એવું વર્તન લોકો ભણેલા હોવા છતાં કે આપણા શરીર માટે શું યોગ્ય છે, કેટલું અનાજ જરૂરી છે, કેટલો ખોરાક જરૂરી છે, એ કંઈ પણ જાણ્યા વગર અભણની જેમ જ જાણે વર્તન કરતા જોવા મળતા હોય છે. અને ક્યારેક ક્યારેક તો ડૉક્ટર ને નર્સો પણ જાણે આ આરોગ્યની બાબતે દર્દીની જેમ જ બેદરકારી દાખવતા હોય ને એવું જોવા મળે છે. વર્ષો સુધી શરીર છે એ અપમાનિત થતું જોવા મળે છે, જાણે વર્ષોથી શરીર છે અપમાનિત થતું રહેતું હોય એવું લાગે છે. ખાટલામાં પડેલું નાની ઉંમરનું શરીર એ તો અપમાનો અસહ્ય બની ગયા ત્યારે શરીર દ્વારા શરૂ થયેલો સવિનય કાનૂન ભંગ છે. લેખકે ખૂબ સુંદર વાત કરેલી છે. આપણને લાગે કે નાની ઉંમરનો વ્યક્તિને સાવ ખાટલામાં પડ્યો છે, બરાબર, પણ એ શું છે? તો એ તો ખરેખર છે એ શરીર દ્વારા શરીરના પર અપમાનો એટલા બધા અસહ્ય થઈ ગયા છે, બરાબર, એને એટલી બધી પોતાના શરીર માટેની કુટેવો દાખલ કરી દીધી છે કે એ કુટેવોને કારણે એ અપમાનો અસહ્ય થઈ ગયા, એટલે શરીરથી હવે સહન નથી થતા, એટલે જાણે વિનયપૂર્વક કાનૂન ભંગ થયો હોય ને એવું લાગે છે. હૃદયરોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતો, એ માટે વર્ષો સુધી મથવું પડે છે. આપણે એવું જણાવી દઈએ કે ભાઈ એને તો હૃદયરોગ થયો છે, બરાબર, હૃદયની બીમારી છે, તો એ કાંઈ મફતમાં મળી જાય છે અને એમને આપણા શરીરની અંદર આવી જાય છે? નહીં, એ તો છે ને, એ તો વર્ષો સુધી એ હૃદયરોગ માટે છે ને મથવું પડતું હોય છે. અને કે સુંદર વાત કરી, શરીરને પોટલું સમજીને કલાકો સુધી ઓફિસની ખુશીમાં બેસાડી રાખવું પડે છે. અને ઓફિસની અંદર બેસાડ બેઠાડાપણાનું જીવન થઈ જાય કે મેં તો આટલી મહેનત કરી, હવે મારે શું મહેનત કરવાની જરૂર છે, અને સુખી લોકોની ચાવી બેઠાડુંપણું, તો ખરેખર શું એ યોગ્ય છે? એટલે એ બેઠાડાપણાને કારણે એ જીવનને જાણે એ પોતે હૃદયરોગ છે મફતમાં દયા ભાવના કરીને આપતો હોય એવું લાગે છે. હૃદયરોગના હુમલા વખતે માણસને પરસેવો છૂટી જાય છે, પણ જીવનમાં કદી પણ એને પરસેવો નથી વાળ્યો. એથી શરીરે પોતાના માલિકને કરેલો આ ક્રૂર કટાક્ષ ગણવામાં આવે છે. અને હકીકત છે, એવું થોડું છે કે માણસને સુખી જીવન છે, ઘરના કામ કરવાથી જ તે પરસેવો પાડો કે બીજા કામ કરવાથી જ પરસેવો પાડો. તમારું કદાચ વર્ક છે, બેઠાડાપણાનું વર્ક છે, તો તમે એક્સરસાઇઝ છે, યોગા છે, આવી બધી કસરતો દ્વારા પણ એક્સરસાઇઝ કરી શકો છો, બરાબર ને, પરંતુ તમે ગમે ત્યારે ગમે તેવું ગમે ગમે તે સમયે અને ગમે એટલું ખાધા કરી બેઠાડાપણાનું જીવનની વ્યાખ્યા આપી દો, હું સુખી છું, મારે કોઈ કામની જરૂર નથી, મારે કોઈ કામ કરવાની જરૂર નથી, બેઠાડાપણાની વ્યાખ્યા જીવનમાં લાવી દો, તો પછી હૃદયરોગનો હુમલો આવવાનો જ છે અને શરીરનું વજન વધવાનું, શરીરમાં બીમારી લાવવાનું, બેઠાડાપણાને કારણે શરીરની અંદર બીમારી છે વધારે જોવા મળતી હોય છે. અને ખરેખર શરીર છે એ પોતાના માલિકને કરેલો એક પ્રકારનો ક્રૂર એક કટાક્ષ પણ ગણી શકાય છે. રોગ થાય તે માટે સુખી લોકો છે ને સ્થૂળ સાધના કરે છે. અને સુખી લોકોના ઘરમાં બધા જ પ્રકારના કામ કરવા માટે અલગ અલગ લોકો જોવા મળે છે. અને એટલે કહે છે કે મારે તો જીવન બેઠા માં કંઈ કામની જરૂર જ નથી, બધા પ્રકારના લોકો કામ કરવાવાળા તો લોકો છે, મારે તો આગળ પાછળ નોકર ચાકરો છે, શું જરૂર છે? અને એ જે બેઠાડાપણાનું જીવન છે ને એને એક સ્થૂળ સાધના તરીકે લેખકે છે એ સંબોધી છે. અને સ્થૂળ સાધના મૂર્ખામી ભર્યા પ્રયત્નો જેને કહી શકાય, બરાબર ને, સ્થૂળ સાધના માટે શબ્દ વાપર્યો છે મૂર્ખામી ભર્યા પ્રયત્નો. મૂર્ખામી ભર્યા પ્રયત્નો કરતા હોય ને એવું અનુભવાય છે અને એને બેઠાડુંપણું કહેવામાં આવે છે. આપણા દેશમાં સાધના માટે ખરેખર જે યોગ તપ કરતા હોય છે તો બેઠાડાપણાનું તપ લોકો કરી રહ્યા છે. મહેનતનું તપ કરવું કોઈને નથી ગમતો, પરિશ્રમથી પ્રાપ્ત કરેલું કોઈને નથી પસંદ પડતું, બરાબર ને. પરીક્ષા હોય તો એ કે મટીરિયલ શું છે, કેટલામાંથી પૂછવામાં આવવાનું છે, અને વિદ્યાર્થી આવા ગુણો આપણને બાળપણથી જોવા મળે છે,
બરાબર ને, કે ભાઈ કેટલામાંથી આવી આદતો આપણે બાળપણથી પાડીએ છીએ, કે ભાઈ કેટલી તૈયારી કરવાની, કેટલું કરવાનું છે, એવું નથી સમજતા કે આપણે બધું તૈયાર કરશું તો કદાચ એમાંથી કંઈક આવશે. બરાબર ને, લોકોને શોર્ટકટ, ટૂંકમાં શોર્ટકટ કી અપનાવી છે દરેક વસ્તુની માટે. તો એ શોર્ટકટ કી છે શું યોગ્ય ગણવામાં આવે છે? એટલે કહે છે કે ખરેખર એ આવી રીતે જે બેઠાડાપણાનું છે એ સાધના, સ્થૂળ સાધના, આપણા દેશમાં આવા સાધકો છે એની સંખ્યા ઓછી નથી, અને આવા યોગ કરનારા લોકો છે, સાધકો છે, એની સંખ્યા ઓછી જોવા નથી મળતી, કે જેની જીવનની વ્યાખ્યા છે એ બેઠાડુંપણું છે. હોસ્પિટલની શોભા વધારવા છે એ શું થઈ શકે? બરાબર ને, હોસ્પિટલની શોભા વધારવા એ શું થઈ શકે? ઘણા ખરા ખાટલા, કોને કહેવાય હોસ્પિટલની શોભા? તે માટે કહે છે ઘણા ખરા ખાટલા ખાલી પડી રહે એ જ તો હોસ્પિટલની ખરી શોભા ગણાય ને. ખરી શોભા કોને ગણાય? તો કહે કે ઘણા ખરા ખાટલા ખાલી પડ્યા હોય તો એ જ હોસ્પિટલની ખરી શોભા ગણાય ને. માણસ ના છૂટકે ડૉક્ટર પાસે જાય એમાં કશું ખોટી ખોટું નથી. ખરેખર એવું નથી કે ખાટલા ભરેલા એટલે હોસ્પિટલો સારી. શું યોગ્ય ગણાય? આપણા સારા સમાજની નિશાની ગણવામાં આવે છે કે ખાટલા ચારે તરફ ભરેલા, હોસ્પિટલો ભરાયેલી છે એટલે આપણો સમાજ ખૂબ સારો છે અને રોગહીન છે. નહીં, સાચી હોસ્પિટલ તો એ જ ગણાય કે હોસ્પિટલના ખાટલાઓ ખાલી હોવા જોઈએ, એ જ સાચી હોસ્પિટલ ગણવામાં આવે છે. માણસ ના છૂટકે ડૉક્ટર પાસે જાય એમાં કશું ખોટું નથી. એને ડૉક્ટર પાસે જવાની જરૂર ઊભી થાય તો એ કંઈ ખોટી વાત નથી, પરંતુ ખરેખર સંપૂર્ણપણે નિરોગી હોય એવા માણસોએ નિયમિતપણે ડૉક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ અને બીજી બાબતની ચકાસણી છે કરાવી લેવી જોઈએ, અને પોતાનું આરોગ્ય જળવાઈ રહે એ માટેના સૂચનો ડૉક્ટર પાસે કોઈ ફરિયાદ ન હોય ત્યારે માંગવા જોઈએ. એટલે આપણા આરોગ્યની જાળવણી છે એ ખરેખર કરવી જોઈએ. બરાબર ને, આરોગ્ય જાળવણી કરવી ખરેખર જરૂરી છે. તમે ડૉક્ટર પાસે જાઓ અને ફરિયાદ ન હોય તો પણ જાઓ, તમારા શરીરમાં લોહીની, કાર્ડિયોગ્રામની, બીજી બાબતોની ચકાસણી કરાવો, પરંતુ બીમાર થઈને જાઓ તો એ ખરેખર અયોગ્ય છે. દાંતના ડૉક્ટર પાસે કોઈ પણ પ્રકારનો દુખાવો ન હોય ત્યારે સમયાંતરે જઈ આવવું જોઈએ, તપાસ ચોક્કસ કરાવવું જોઈએ. પરંતુ ડૉક્ટર રોગની જાળવણી માટે છે કે આરોગ્યની જાળવણી માટે? અને આ પ્રશ્ન ડૉક્ટરની કમાણી ઉપર સીધો પ્રહાર કરતો જોવા મળે છે, અને સીધો પ્રહાર કરે છે આ પ્રશ્ન કે ખરેખર છે એ ડૉક્ટર છે શા માટે? રોગની જાળવણી માટે છે કે આરોગ્યની જાળવણી માટે? અને અત્યારે તો ડૉક્ટરો દ્વારા પણ આવી બધી વસ્તુ છે આપણને જીવનમાં જોતી જોવા મળે છે, કે ખરેખર ડૉક્ટરો છે એ ડૉક્ટરો એ છે શા માટે? ખબર ને, આપણા આરોગ્યની જાળવણી કરાવે છે, કરવા માટે છે કે રોગની જાળવણી? અને ડૉક્ટરો ઘણા એવા જોવા મળે છે આપણા વિશ્વમાં કે ભાઈ નાનકડા એવા રોગને છે દર્દીના મનની અંદર એવી વાતો પેસારી દે છે કે ભાઈ તમને તો આવો રોગ છે, આવો છે, ડર બેસાડી દે છે, અને એને કારણે એની કમાણી થતી રહે છે અને આપણે બીમાર, વધારે ને વધારે બીમાર થતા રહીએ છીએ. એટલે લેખકે સરસ પ્રશ્ન કર્યો કે ડૉક્ટર છે શા માટે? રોગની જાળવણી માટે છે કે આરોગ્યની જાળવણી કરવા માટે છે? અને ખરેખર ડૉક્ટરનું કામ શું છે? કે લોકોનું આરોગ્ય જાળવવું, રોગની જાળવણી કરવી નહીં. અને પણ અત્યારના સમયમાં લોકો પોતાની કમાણી માટે ડૉક્ટરોની અંદર આ વસ્તુ છે આપણને જોવા મળતી હોય છે, અને આ પ્રશ્ન એ ડૉક્ટરની કમાણી ઉપર સીધો પ્રહાર કરે છે. ઓપીડીમાં કિરિયારું ઉભરાય એ તો સભ્ય ગણાતા સમાજની શરમ ગણવામાં આવે છે. ઓપીડીની અંદર છે, ઓપીડી મતલબ આખો જે ડૉક્ટરોનો વિભાગ હોય એની અંદર કિરિયારૂની જેમ માણસ ઉભરાય ને, તો એ તો ખરેખર શું ગણાય છે? તો કે એ તો એક સભ્ય સમાજ છે ને, એ સભ્ય સમાજ છે એની એક પ્રકારની છે, એ સમાજની શરમજનક વાત છે એ ગણવામાં આવે છે. અનાથાશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરોમાં વૃદ્ધોની સંખ્યા વધે એ કંઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી. ને કહે છે કે અનાથાશ્રમ છે એમાં બાળકોની અને ઘરડા ઘરો છે એમાં વૃદ્ધોની સંખ્યા વધી જાય તો એ શું તંદુરસ્ત સમાજ છે એની નિશાની ગણાય છે? ના, સંકટ સમયની સાંકળ તો વારંવાર વપરાય તે યોગ્ય નથી. અને લેખક સાચી વાત કહે છે કે અનાથાશ્રમમાં તમે બાળકો અનાથાશ્રમ છે નહીં, એ કીધું કે સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય તે યોગ્ય નથી એમ. તો અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, ઘરડા ઘરો આ બધું શા માટે છે? કે ખરેખર જે સંકટમાં હોય એની માટે ઉપયોગ કરવા માટે. પણ અહીંયા આગળ તો લોકો છે જાણે એનો વારંવાર ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરતા હોય એવું જોવા મળતા હોય છે. ડૉક્ટરને તાવની ફરિયાદ કરનારા
દર્દીઓને કાને આજકાલ બે શબ્દ અચૂક પડે છે. જે લોકો ડૉક્ટર પાસે જાય છે ને, જે તાવની ફરિયાદ કરે છે, એની પાસે એક શબ્દ અચૂક જોવા મળે, વાયરલ ઇન્ફેક્શન. પણ એક શબ્દ ચોક્કસ મળે છે, વાયરલ ઇન્ફેક્શન. વાયરલ ઇન્ફેક્શન બરાબર, એટલે મોકલનારના સરનામા વગરનું VIP પાર્સલ. ખૂબ સરસ લેખકે વ્યાખ્યા આપી. લેખક ડૉક્ટરને જ્યારે કાંઈ નથી સમજાતું ને, ત્યારે એ આ શબ્દો કહી દે છે કે ભાઈ વાયરલ ઇન્ફેક્શન, વાયરલ લાગે છે, વાયરલ ઇન્ફેક્શન થયું છે, થોડા દિવસ ખમો પછી રિપોર્ટ કરાવશું. અને એટલે ડૉક્ટરને જ્યારે કાંઈ ન સમજાય ને, ત્યારે ડૉક્ટરની મદદ માટે આવનારા બે શબ્દો જોવા મળે હંમેશા. એ કયા જોવા મળે છે? વાયરલ ઇન્ફેક્શન. લેખકે સુંદર એ વાયરલ ઇન્ફેક્શનની વ્યાખ્યા આપી. વાયરલ ઇન્ફેક્શન એટલે મોકલનારના સરનામા વગરનું VIP પાર્સલ. મતલબ VIP પાર્સલ, કોણે મોકલ્યું એ નક્કી જ નથી અને કંઈ જ ન સમજાય. ડૉક્ટરને જ્યારે કંઈ જ નથી સમજાતું, ત્યારે આ બે શબ્દો છે એ એમની મદદ માટે ચોક્કસ આવતા હોય છે. એમાં ડૉક્ટરનો વાંક નથી, ડૉક્ટરનો વાંક પણ ન કહી શકાય. આપણા સમાજની અંદર જાગૃતિ જોવા નથી મળતી, લોકો જાગૃત જ નથી, લોકોની જાગૃતિ નથી, એને કારણે આરોગ્યની જાળવણી પણ નથી જોવા મળતી. જે દેશમાં ડૉક્ટરોનો પણ વાંક નથી, જે દેશમાં જાહેર આરોગ્ય આટલું પાંગળું હોય, ત્યાં ઢગલાબંધ વસ્તીના જથ્થાબંધ મહામારી હોવાની જ. બરાબર ને? જે દેશનું જાહેર આરોગ્ય આટલું પાંગળું જોવા મળે છે, નબળું જોવા મળે છે, જ્યાં ઢગલાબંધ વસ્તીઓની જથ્થાબંધ મહામારી જોવાની છે, બરાબર, જ્યાં ઇન્સાન અને ઉકળો અડખે પડખે મળી સમજીને રહેતા હોય છે, ત્યાં હોસ્પિટલો પણ ગંદી હોવાની જ છે. હોસ્પિટલો પણ ગંદકી જોવા મળવાની, સ્વચ્છ હોસ્પિટલો વધારે પડતી મોંઘી હોવાની, અને સ્વચ્છ હોસ્પિટલોના લીલા પાટિયા પરનું સુંદર લખાણ અવતરણ હોય છે, જે થોડે થોડે દિવસે બદલાતું આપણને જોવા મળે છે. બરાબર ને? અહીંયા આગળ લેખકે ખૂબ સુંદર વાત કરેલી છે, આપણા લોકોની અંદર જે ગંદકી પ્રત્યે, જે સ્વચ્છતા બાબતે જે લેખકે અહીંયા ટીકા કરી છે, બરાબર ને, કે વાયરલ ઇન્ફેક્શનની અંદર ગંદકી અને સ્વચ્છતા પ્રત્યેની ભારતની પ્રજાની અનુચિત વલણની જે આકરી ટીકા અહીંયા કરાયેલી છે. આપણી પ્રજામાં ગંદકી પ્રત્યે જાજી સૂઘ નથી, બરાબર ને? ગંદકી જાણે સાથે રહેતી હોય ને એવું જોવા મળે છે. ગંદકી જાણે આપણને ખલેલ પહોંચાડતી જ નથી, એ રીતે આપણે જાણે ગંદકીને નિભાવી લેતા હોય એવું જોવા મળે છે, જાળવી રાખે છે. આથી લેખક છે એ કહે છે કે ગંદકીનો આવો સ્વીકાર દુનિયામાં ક્યાંય નથી જોવા મળતો, કોઈ દુનિયામાં આવો ગંદકીનો સ્વીકાર નથી જેટલો આપણા દેશમાં જોવા મળે છે. આપણી હોસ્પિટલો પણ એમાંથી બાકાત નથી જોવા મળતી, જ્યાં ઇન્સાન અને ઉકળો બંને અડખે પડખે હોય અને સમજીને રહેતા હોય ત્યાં હોસ્પિટલો પણ ગંદી હોવાની. અને લેખક અહીં ગરીબી અને ગંદકી જાણે બંનેની બહેનપણી હોય ને એવો અનુભવ કરાવે છે. આથી હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાય અને સ્વચ્છતા છે એનો વ્યાપકપણે સ્વીકાર થયેલો જોવા મળતો નથી. અને સ્વચ્છ હોસ્પિટલો છે એ ખૂબ જ મોંઘી જોવા મળે છે. આમ લેખકે આરોગ્યની જાળવણી માટે લેખકે પોતાના વિચારો છે અહીંયા આગળ રજૂ કરેલા જોવા મળે છે. અને આ વાયરલ ઇન્ફેક્શનની અંદર આરોગ્યની જાળવણી ખૂબ પ્રેરકરૂપ અને ઉપયોગી વિચારો લેખકે વ્યક્ત કરેલા જોઈ શકાય છે. શરીર પ્રત્યેની આપણી જે બેદરકારી અને ઉપેક્ષા છે, શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી બની રહેતું જોવા મળે છે. આપણે સંપૂર્ણ સ્વસ્થ હોઈએ ત્યારે જ ડૉક્ટર પાસે જઈને આરોગ્યની જાળવણી માટેના પણ સૂચનો માગવા જોઈએ. એવું નહીં કે બીમાર હોઈએ તો જ ડૉક્ટર પાસે જવું, પરંતુ સંપૂર્ણપણે છે એ આપણે છે સ્વસ્થ હોઈએ તો પણ આરોગ્ય માટે છે એ ડૉક્ટરને મળવા માટે જઈએ, એના સૂચનો માગીએ. ગંદકી અનેક રોગની જનની ગણવામાં આવે છે. ગંદકી છે ઘણા રોગની માતા ગણાય છે. અને ગંદકી અને ગરીબી વચ્ચેના ઘરોબાથી છે હોસ્પિટલમાં દર્દીઓ છે એ દર્દીઓ ઉભરાતા જોવા મળે છે. આમ ખાવા પીવાની ખોટી રીતભાત એના વડે સ્વાસ્થ્ય બગડે છે અને રોગના મૂળમાં આપણી સમજણનો અભાવ છે, સમજણનો અભાવ જોવા મળે છે. આ મનની સ્વસ્થતા છે એ શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડતો જોવા મળે છે. દૂષિત મનવાળું શરીર ક્યારેય સંપૂર્ણ તંદુરસ્ત નથી રહી શકતું. પરિવારનું પ્રેમપૂર્ણ વાતાવરણ તન મનના આરોગ્ય માટેની પૂર્વ શરત ગણાય છે. આમ લેખકે જીવન શ્રદ્ધા દ્વારા એક આરોગ્યની જાળવણી માટેના ખૂબ સુંદર વિચારો છે અહીં આગળ રજૂ કરેલા જોઈ શકાય છે. બરાબર ને? લેખક કહે છે કે શરીરે માલિક ઉપર જે ક્રૂર કટાક્ષ કરેલો જોવા મળે છે, કહે છે કે જીવનમાં ક્યારેય જેણે
કોઈ પણ પ્રકારનો પરસેવો નથી પાડ્યો અને એને હૃદયરોગ તો થવાનો જ છે. અને હૃદયરોગનું મૂળ કારણ એ પોતે જ બનતા હોય છે. હૃદયરોગના હુમલા વખતે માણસને પરસેવો વછૂટી જતો જોવા મળે છે. ને આ ઉપરાંત કહે છે કે આ બાબતે લેખક શરીરે જાણે માલિકે પોતાને ક્રૂર કટાક્ષ કર્યો હોય એ પણ અહીં આગળ સમજાવતા એ વાત કરવામાં આવેલી છે. અને કહે છે કે હૃદયરોગ વખતે માણસ કાંઈ એમને મફતમાં નથી મળતો. ઓફિસમાં બેસીને કામ કર્યા કરે છે અને ગમે તે સમયે ગમે તેટલું ગમે તેવું ખાધા કરે છે અને ત્યારે એને પરસેવો છૂટવા માંડે છે. પરસેવો છૂટવા માંડે છે. જીવનમાં ક્યારેય પરસેવો નથી વળ્યો, પરંતુ આ માલિકે કરેલો ક્રૂર કટાક્ષ છે એ અહીંયા જોવા મળે છે. આમ ગંદકી પ્રત્યે લેખકને આરોગ્ય પ્રત્યેની સમજણ છે એ અહીંયા આગળ આપેલી આપણને અહીં જોવા મળે છે. અને વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકશો લેખકે તંદુરસ્ત સમાજની અમુક મર્યાદાઓ ગણાવેલી છે કે અનાથ આશ્રમ ઘરડાઘરને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવતા એ કહે છે કે અનાથ આશ્રમની અંદર બાળકો મળે અને ઘરડાઘરોમાં વૃદ્ધોની સંખ્યા વધે ને એ તંદુરસ્ત સમાજ નથી ગણાતો. અને એનો ઉપયોગ તો ફક્ત સંકટ સમયે સાંકળની જેમ જ થવો જોઈએ, એ વગર એનો ઉપયોગ છે એ ક્યારેય થવો જોઈએ નહીં. આમ લેખકના બાબત મતે છે એ આરોગ્યની પૂરતી સમજણ ન હોવાને કારણે શરીરની અંદર જે રોગને સ્થાન મળ્યું છે અને રોગના મૂળમાં સમજણ સાથેના જાણે છૂટાછેડા થઈ ગયા હોય ને એ વાત જાણે આપણે પોતે સમજી જ નથી શકતા અને સમજી શકે છે તો બહુ ધ્યાનમાં નથી લગતા એ દાવામાં લેખકને બહુ દમ મુખ્ય વાત લાગતી નથી. આમ આરોગ્યની સમજણ બાબતે લેખકે ખૂબ સુંદર રીતે પોતાના વિચારો છે એ અહીં આગળ છે એ આપણને સમજાવવામાં આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો પાર્ટ વન છે અહીં આગળ હું પૂરું કરું છું. આગળ પાર્ટ ટુમાં આગળના પાઠની સમજણ આપીશ. આભાર. અસ્તુ.